આજે ઇમરાન હવે પછી કોણના પ્રશ્ન સાથે રાંદેર ટાઉનની મહિલાઓ ફરી સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી અને રાંદેર પોલીસ દ્વારા કોઈ કામગીરી અસામાજિક તત્વોને ડામવા માટે ન થતી હોવાને લઈને હજુ પણ માથાભારે યાકુબ ચાકુ ભાગતો હોય જેને લઈ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. રાંદેરને ભયમુક્ત કરો, બેખોફ આરોપીઓની ધરપકડ કરો. આજે ઇમરાન હવે પછી કોણ? રાંદેરમાં થતી ગુંડાગીરી રોકોના બેનરો સાથે રાંદેર ટાઉનની મહિલાઓ ફરી સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી. મહિલાઓના મોઢા પર ડરની સાથે રાંદેર પોલીસે કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રાંદેર ટાઉન વિસ્તારમાંથી અસામાજિક તત્વોનો આતંક દૂર કરવા માંગ કરી હતી. માથાભારે યાકુબ ચાકુ સહિતના અસામાજિક તત્વો હાલ બેખોફ થઈ ફરી રહ્યા હોય અને તેઓને જાણે પીઠબળ હોય તેવા આક્ષેપો પણ મહિલાઓએ કર્યા હતા. ઇમરાન પર જીવલેણ હુમલો કરનાર માથાભારે યાકુબ ચાકુની હજુ સુધી ધરપકડ કરાઈ નથી, જેથી આ મામલે રાંદેર પોલીસ પર માછલા ધોઈ રાંદેર પોલીસ પર પણ મહિલાઓએ આક્ષેપ કર્યા હતા. સાંભળો શું કહી રહી છે રાંદેર ટાઉનની મહિલાઓ. મારું નામ આયશા છે ને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ જે ચાકુ દાદા છે તેને એરેસ્ટ કરો. હજુ સુધી રાંદેર પોલીસ વાળાએ કંઈ કાર્યવાહી કરેલી નથી એટલી ને એ લોકોની બરાબર એ લોકો કંઈ એ કરતા નથી. તો ગુનેગારોને પ્રોટેક્શન આપવા વાળા પણ ગુનેગાર જેટલો જ એ થાય છે એટલે તેને હા એને એ લોકો સપોર્ટ કરે છે એને પ્રોટેક્શન આપે છે. તો ગુનેગાર જે હોય ને તે બધા સરખા જ કહેવાય, પ્રોટેક્શન આપવાના પણ સરખા જ કહેવાય. તો અમે કમિશનરને રજૂઆત કરવા માટે જ આવ્યા છીએ કે એને અરેસ્ટ કરો, હજુ સુધી કંઈ કાર્યવાહી થઈ લાગતી નથી. એટલે અમે લોકો પોલીસના એના પર કંઈ ભરોસો રાખી શકતા નથી. હવે જેટલા પણ પોલીસવાલા છે અહીંયા તો વધારે કલંકિત છે, બધું બધા જ પોલીસ અડ્ડા જે છે તે કલંકિત છે. એના કરતાં તો સેન્ટ્રલાઇઝ કરી દે ને તે વધારે સારું છે. મેં રાંદેર સે આવી હું, જહાં પે હાદસા હુઆ વહીં પે મેરા રહેના કરના ભી હૈ. ઓર આજ મેં યે સોચ રહી હું કે લાઈક અભી ઇસ એસી પોઝિશન કે અંદર હમ અગર બહાર નિકલતે હૈ ઓર ઇસ તરીકે કે હાલાત હો જાતે તો હમ સબકો એક ડર લગતા હૈગા કે યે ઇસ પોઝિશન મેં હમ ઘર સે બહાર કૈસે નિકલે, હમ ઘર મેં અકેલે રહેતે ઓર ઇસી તરીકે કા અગર ધમકી વાલા સિચ્યુએશન અગર પૂરી તરહ પે રહેગા તો હમ એક એસે માહોલ મેં રહેંગે કે જહાં હમેં બહાર નિકલને કે લે ભી તકલીફ હોગી. રાંદેર એક એસા શહેર થા કે જહાં પે કભી 2 બજે ભી લડકી અકેલી અગર નિકલ જાય ના તો કોઈ પ્રોબ્લમ નહીં હોતી થી. લેકિન આજ ઇતના બડા હાદસા હો જાને કે બાદ દિન દહાડે વો ભી યે હાદસા હુઆ ઓર કોઈ કુછ કર નહીં પાયા. ક્યા હાદસા હુઆ થા? હુમલા કરને વાલા વ્યક્તિ કોણ થા ઓર પુલિસ ક્યા કાર્યવાહી કર રહી હૈ રાંદેર પુલિસ? હુમલા કરને વાલા વ્યક્તિ થા યાકુબ સુરમા ઓર વો પૂરા મતલબ અભી તક પકડા નહીં ગયા હૈ. હમ લોગ 6 દિન હો ચુકે હૈ ઇસ બાત કો લેકિન અભી તક પુલિસ ને કોઈ કાર્યવાહી મુજે નહીં લગતા કે પરેશાન કર રહા હૈ રાંદેર કે પૂરે વાસીઓ કો. વો વહી જૈસા જૈસા આજ આજકલ તો પહેલે તો હમ સિર્ફ ફિલ્મો મેં દેખા કરતે થે લેકિન અભી એસા હો ગયા હૈ કે દિન દહાડે હમારે શહેર કે અંદર યે ચીઝે હોને લગી હૈ. તો અગર કોઈ કિસી કી તરીકે સે એસા બોલતા હૈ કે ભાઈ યે કરો વરના મેં માર દૂંગા, આપ લોગ આગે મત આવો, જો ભી આગે આયેગા ઉસકો ભી યહી હાલત હોગા. તો હમે તો હમ તો શહેરી જન હૈ, હમકો તો થોડા સા ડર ભી લગેગા ના કે ઇસ તરીકે સે હાલત મેં હમ લોગ આગે કૈસે બઢેંગે. એક રાંદેર એક યે શહેર થા કે જહાં પે દંગો ફસાદ કે અંદર ભી સબ એક સાથ એકતા મેં રહેતે થે ઓર આજ ઇસ તરીકે કા ડર કા માહોલ બન ગયા હૈ કે હમ ઘર સે બહાર નિકલને કે લિયે ભી અબ હમને ડર લગતા હૈ. હાલ તો રાંદેર ટાઉન માં પોલીસ ને પણ અસામાજિક તત્વો ઘોડીને પી ગયા હોય તેમ આમ જનતા ને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. ત્યારે સુરત પોલીસ કમિશનર રાંદેર ટાઉન ને અસામાજિક તત્વોના ત્રાસથી મુક્ત કરાવે તેવી માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ સુરત.